વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર અને જનજનની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય ડૉક્ટર ગિરીશ શાહ સંકલન થકી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને બ્રેકર સાથે 80 લાખનું હિટાચી મશીન અર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ આગામી તારીખ 10 જૂન સોમવારે સાંજે 6 કલાકે સીઝન્સ હોટેલ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પરમાત્માનંદજી સરસ્વતીજી આશીર્વચન પાઠવશે. આ તકે પરસોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા, રમેશભાઈ ટીલાળા, પૂર્વ કેન્દ્ર મંત્રી ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા ખાસ ઉપસ્થિત રહેશે. આ અંગે વધુ વિગત ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી આપી હતી. નમસ્કાર. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્રની અંદર પાણી બચાવો અભિયાનનું કાર્ય કરી રહ્યું છે. હાલ સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ચેકડેમો બનેલા છે. સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે. વરસાદ તો એવરેજ 40-60 જ પડે છે, પરંતુ એનું 80%થી પાણી વધારે પાણી દરિયાની અંદર વહી જાય છે. આ પાણી રોકવાનો જો મેઇન કોઈ વિકલ્પ હોય ને તો એ તે ચેકડેમ. આ ઘણા બધા ચેકડેમો સૌરાષ્ટ્રની અંદર જે તે સમયે બનેલા પણ છે. એમાંથી ઘણા બધા ચેકડેમોની ક્યાંય ને ક્યાંય કોઈ મરામત માગે છે, કોઈને ઊંડાઈ કરવા પડે એમ છે, કોઈની ઊંચાઈ લેવી પડે એમ છે, અને એવી ઘણા બધા લોકેશનો છે કે જ્યાં ચેકડેમ નવા બનાવવા પડે એમ છે. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાલ 180 કરતાં પણ વધારે ચેકડેમો હાલની તકે પૂર્ણ કરેલ છે. 11,111 ચેકડેમ બનાવવાનો સંકલ્પ પણ કરેલ છે. આ કાર્યને ગતિ મળે એના માટેનો અમારી સંસ્થાના બધા સહમિત્ર સાથે રહી અને સતત પ્રયત્ન કરી રહ્યા છે. આ વર્ષે અમારો નવો એક પ્રયત્ન કે જ્યાં સિટી છે કે જ્યાં સિમેન્ટ અને ડામરના કોંક્રીટ જંગલ બન્યા છે કે જ્યાં એક પણ ટીપું પાણી જમીનમાં ઉતરી શકતું નથી, તો ત્યાં આપની સંસ્થા દ્વારા જે પણ જગ્યાએ જ્યાં પાણી ભરાય છે ત્યાં રિચાર્જ બોર કરવાની એક સરસ મજાની સિસ્ટમ બનાવેલી છે. અને એની સાથે સ્વનિર્ભર શાળા પણ અમારી સાથે જોઈન્ટ છે. રાજકોટ મહાનગર કોર્પોરેશન પણ આની અંદર અમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ રહી છે. એટલે આ કાર્યને પણ વધારે વેગ મળે અને લોકો પોતાની સોસાયટી, પોતાના ઘરની અંદર પણ જ્યાં અગાસી અને ધાબાનું પાણી આવે તે પણ રિચાર્જ કરે એની પણ અમારી સંસ્થા માહિતી આપી અને મદદ કરી રહી છે. અને સોસાયટી અને જાહેર રસ્તાઓ અને જાહેર જગ્યાઓ ઉપર પણ રિચાર્જ કેમ થાય એના માટે લોકભાગીદારીથી ક્યાંક ને ક્યાંક આ પ્રવૃત્તિ ચાલી છે. હાલ અમે બોર પણ ઘણા બધા હાલની તકે છેલ્લા 1 મહિનાની અંદર અમે 15થી વધારે બોરને રિચાર્જ પણ કર્યા છે. 11,111 ડેમની સાથે ટૂંક સમયમાં 11,111 બોર પણ અમે રાજકોટની અંદર રિચાર્જ થાય એના માટેનો અમે સંકલ્પ પણ કરેલો છે. આ સંકલ્પને પહોંચી વળવા માટે ઘણા બધા સાધનો, હથિયારો, મેન પાવર, આર્થિક મદદની ઘણી બધી જરૂરિયાત હોય છે. કારણ કે આ સૌરાષ્ટ્રનું નહીં પણ દેશનું નહીં, રાષ્ટ્રનું કોઈ મોટામાં મોટું કાર્ય હોય તો એ પાણી બચાવવું અભિયાનનું છે. પાણી છે તો પશુ પંખી, જીવજંતુ અને પ્રકૃતિ બધાય માટે ફાયદાકારક છે. તો આ પાણી બચાવવા માટે પુષ્કળ મદદની દરેક એંગલથી જરૂર પડે. તો કાયમી આ લોકોના અપીલના હિસાબે આપના સમાજના, જૈન સમાજના અગ્રણીય જે સમસ્ત મહાજન સમાજના પ્રમુખ છે ડૉક્ટર ગિરીશભાઈ શાહ, એને એક પહેલ કરી છે કે આ કાર્યને ગતિ મળી શકે એના માટે એક ઇટાચી જે બ્રેકર સાથે એની સામાન્ય આપણે એમ કહીને કે એની કિંમત પણ 80 લાખ રૂપિયા છે એવું એક ઇટાચી મશીન સંસ્થાને આપી અને એને પહેલ કરી છે કે આવા દિલીપભાઈ ઘણા બધા સાધનો હશે ત્યારે તમે આ સંકલ્પે પહોંચ્યો. એટલે આ વિષયને લઈ અને બધાએ જોડાઈ ગયા છે. 11,111 ડેમ ટૂંક સમયમાં અને ઝડપથી પૂરા થાય એના માટેનું અમે પ્લાનિંગ બનાવી રહ્યા છે અને દરેક લોકો આની અંદર મદદરૂપ થાય એના માટે અમે લોકોને અપીલ કરી રહ્યા છે. આની સાથે સાથે જ્યારે સોમવાર અને બપોરના 5 વાગે રાજકોટ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં પોલીસ હેડક્વાર્ટર છે, રાજકોટની આજુબાજુમાં પણ સંસ્થા દ્વારા અમે 7 ડેમ આ વર્ષે બનાવ્યા છે. એમાંનું એક ડેમનું લોકાર્પણ પણ 5:30 વાગે આપને સોમવારે રાખેલ છે. ત્યાર પછી આપના રાજકોટમાં અવધ રોડ ઉપર સિઝન હોટલ છે, તે સિઝન હોટલની અંદર આ મશીનનું આપના રાજકોટના એવા સ્વામી શ્રી પરમાનંદ સ્વામી અને ડૉક્ટર ગિરીશભાઈ શાહના નેતૃત્વમાં ટીમ સહકાર ટીમની સાથે રહી અને અમે આ મશીનનું ઉદ્ઘાટન પણ કરવાના છીએ. અને મીડિયા દ્વારા હું લોકોને પણ અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહે અને આ ભગીરથ કાર્યની અંદર વધારેમાં વધારે લોકો જોઈન્ટ થાય એવી પણ અપીલ કરું છું. ઘણા બધા અમારી પાસે એવા પ્રસંગો છે કે લોકો પોતાની લગ્નતિથિ હોય, પોતાની જન્મતિથિ હોય, દીકરીઓના નામ ડેમો બને,
આવા ડેમો પણ બની રહ્યા છે. ગયા વર્ષે અમારી પાસે એક પ્રસંગ એવો આવ્યો છે કે એક બાપે એના દીકરીને કરિયાવરમાં એક ગામની અંદર ચેકડેમ કરિયાવરમાં આપ્યું છે, એટલે લોકોની અંદર પણ આવો મેસેજ મળે એના માટેનો અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. અને હાલ આ કાર્ય અત્યારે 18 થી 22 જગ્યાએ હાલની તકે પણ અમારું સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક ચાલુ છે. આ સૌરાષ્ટ્રની ધરતી ગીરગંગા પરિવાર માટે એક જ છે, જ્યાં પણ ઓછા ખર્ચે વધારે પાણી રોકાય તે પણ અમે વધારે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને લોકોની અંદર રાજકીય માણસો છે, ઉદ્યોગપતિઓ છે, સામાજિક આગેવાનો છે, સામાજિક સંસ્થાઓ છે, ગામના આગેવાનો છે, તેવા દરેક લોકો આ કાર્યની અંદર સહભાગી થાય એના માટેનો અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. અને રાજકોટના એવા નાના મોટા કેટલા ઉદ્યોગપતિઓ આ કાર્યને વ્યાગ આપવા માટે સાથે જોડાઈ ગયા છે. અને આપ લોકોને પણ હું વિનંતી કરું છું, આ દરેક આ પ્રકૃતિ જીવજંતુનું અને દરેક લોકોનો સહિયારો જ્યાં લગી પ્રયાસ નહીં થાય ત્યાં લગી આપણે ફરી વખત આને હરિયાળું નહીં બનાવી શકી. તો આપણે ફરી વખત આપણા ભૂગર્ભ જળ જે 20-30 ફૂટે હતા એ 80 ફૂટે હતા એ 1000-2000-3000 ફૂટે વહી ગયા છે. જો એને પાછા હું રિચાર્જ કરી અને જો ઉપર લઈ આવશું તો આપણા રાષ્ટ્રનો, દેશનો અને બધાનો વિકાસ થશે. અસ્તુ, ભારત માતા કી જય. હું એક ખેડૂત આગેવાન તરીકે રાજકોટમાં એક જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી નીકળી. રાજકોટ જિલ્લાના 594 ગામમાં, 11 તાલુકાના 594 ગામમાં ખેડૂતોના જે પણ પ્રશ્ન હતા એમાં જો અગત્યનો મેઇન પ્રશ્ન આવ્યો ને તો એ પાણી. ક્યાંય દરેક પ્રશ્નની અંદર પાણી, ક્યાંય ડેમોનો ફરિયાદ હોય, ક્યાંય કેનાલની ફરિયાદ હોય, ક્યાંય સોની યોજનાની વાત કરતા હોય. આપણી સૌરાષ્ટ્રની ધરતીને જો પૂરતું પાણી આપી દઈએ ને તો આપણા દેશની 140 કરોડ જનતાના પેટ ભરવાની આપણી ધરતીમાં અને આ સૌરાષ્ટ્રના ખેડૂતોમાં એટલી તાકાત છે. પરંતુ વાત રહી સરકારમાં, અમે સરકારોને પણ ઘણી બધી વખત આ વિષયને લઈને રજૂઆત કરી છે. સરકાર એની રીતે એની સિસ્ટમની એની મર્યાદામાં આ કામ કરી જ રહી છે, પરંતુ આ કામ એટલું બધું વિશાળ છે જ્યાં લગી દરેક લોકો આ કાર્યને આપનાવશે એવી ભાવનાથી આગળ નહીં આવે ને ત્યાં લગી આ કાર્ય પૂર્ણ નહીં થઈ શકે.